હેલો વિદ્યાર્થી મિત્રો, નવસ સ્કૂલ ગ્રુપ અને વાશુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ બાલભી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને વિષય આસપાસ પાઠ આપણે 19મો પહોંચ્યા છે. 18મો પાઠ આપણે રમતા રમતા સરસ રીતે ભણ્યા. તો હવે આપણે 19મો પાઠનું નામ શું છે ચાલો જે વાંચીએ. આપણા સાથી, એટલે કે જે આપણી સાથે હોય તે, બરાબર. એટલે આપણે જોવાનું છે આ પાઠની અંદર કે આપણને પ્રાણીઓ કઈ રીતે ઉપયોગી થાય છે, તેનો અવાજ કેવો છે, આપણે તેને શું મદદ કરી શકીએ, એને આપણે કઈ થયું હોય તો એને સારવાર માટે શું કરીએ, એ આપણને કઈ કેવો એનો આકાર છે, કદ છે, અવાજ કેવો છે, એનું રહેઠાણ કેવું છે, એનો ખોરાક કેવો છે, એ બધું આ પાઠમાં જોવાનું છે. તો ચાલો પહેલા આપણે પાઠની સમજૂતી જોઈ લઈએ કે આખો પાઠ આપણને શું કહેવા માંગે છે. તો સમજૂતીમાં જુઓ છે, પહેલો મુદ્દો છે કે આપણી આસપાસ રહેતા બધા જ પ્રાણીઓ આપણા મિત્ર છે. જો આપણી આજુબાજુ જે પ્રાણીઓ રહે છે એ આપણા મિત્ર છે એમ આ પાઠમાં કીધું છે. તો હકીકતે સાચું જ છે ને. જો આપણી આજુબાજુ ગાવ હોય, શેરીમાં જોવો તો કૂતરો હોય, ગાય હોય, બિલાડી હોય, એ બધા આપણને કઈ પણ રીતે ઉપયોગી થાય છે. દરેક પ્રાણીમાં આકાર, કદ, રંગ, ખોરાક અને રહેઠાણની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે. તો દરેક પ્રાણીનો આકાર, કદ, રંગ, રહેઠાણ, ખોરાક બધું જુદું જુદું હોય છે. નકર તો બધા પ્રાણીઓ એકસરખા લાગે તો આપણે ઓળખી શકીએ નહીં. આપણે કાગડાને કોયલને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખીએ? તો કે છે કોયલનો અવાજ કેવો છે? તો કે છે મીઠો છે. કાગડો કેવો છે? તો કે કાળો છે. એનો અવાજ થી આપણે ઓળખી જઈએ છીએ. એવી જ રીતે દરેક પ્રાણીઓની વિવિધતા હોય છે. બીજો મુદ્દો છે, પ્રાણીઓ વિવિધ રીતે ઉપયોગી છે. જો જેમ કે આપણે ઉદાહરણ આપ્યું છે, તમને ન સમજાય, જો ગાય છે તો અહીંયા દૂધ આપે છે, જે આપણને દૂધ આપે તો દૂધ કોણ આપે? ત્રણ નામ લખો તો કે ગાય, ભેંસ, બકરી, આ બધા પ્રાણીઓ આપણને દૂધ આપે. પછી બીજો મુદ્દો છે કે ભાર ખેંચે છે. તો એમાં શું કરવાનું? કોણ ખેંચે છે ભાર? તો કે છે ઊંટ, બળદ અને ગધેડા જેવા પ્રાણીઓ ભાર ખેંચે છે. પછી ત્રીજું છે, તે ખેતીમાં ઉપયોગી છે. તો ખેતીમાં કોણ ઉપયોગી છે? તો આપણે ઘણા આપણા ક્લાસમાં જોઈએ કે ઘણા બધા ખેડૂતો છે તો એમ તરત ખબર હોય કે બળદ એ ભાર ખેંચે છે અને ખેતરમાં ઉપયોગી છે. પછી ચોથું છે, તે ઊન, ચામડું, મધ જેવી વસ્તુઓ પૂરી પાડે છે. તો આપણને વિચાર આવે કે ઊન, ચામડું અને મધ બધું કોણ આપતું હશે? તો એ બધા અલગ અલગ પ્રાણીઓ આપે છે. જો ઊન છે એ ઘેટું આપે છે, પછી ચામડું છે એ પ્રાણીઓના ચામડામાંથી આપણે પટ્ટા, કાપડ, છાતી, ઘણી બધી વસ્તુઓ આપણે પહેરીએ છીએ. પછી મધ, મધ તો મધમાખી આપે. જે મધ એકઠું કરે, તમે મધ પૂરો તો ઘણી વાર જોયો હશે, કોકના ઘર પાસે ઝાડ હોય તો બેઠું હોય ત્યાં મધ, તો આપણે જોવા જઈએ છીએ કે અહીંયા મધ જેવો આકારે જો છોકરાઓ એમ કર વડી લોકીએ, શું કામ કે મધમાખીનો ડંખ ખૂબ જ બળતરા કરે એવો હોય છે અને એનો મધ કેવું હોય છે? મીઠું. તો મધ જેવી વસ્તુ આપણને પ્રાણીમાં પૂરી પાડે છે. પછી છે, જો આપણે પ્રાણીઓ તરફ મિત્રભાવ રાખવો છે, રાખવો જોઈએ ને, આપણે એને મળે ભણા, આપણે એને શું કરવું જોઈએ એના પર દ્રષ્ટિએ સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. એટલે લાગણી થવી જોઈએ આપણે કે આપણે એને કંઈ થયું હોય તો આપણે એની તરફ દવાખાને પહોંચાડવો જોઈએ અથવા તો એની સારવાર કરવી જોઈએ. ઘણા લોકો કૂતરા પાડે છે, પાડે છે ને. ઘણી વખત આપણે જોઈએ કે પાડેલો કૂતરો લઈને લોકો વોકિંગમાં નીકળે છે અને કૂતરો શું કામ પાડે? કે કૂતરો તેમના ઘરની ચોકી કરે છે. કૂતરો કેવો છે? વફાદાર પ્રાણી છે. કેટલાક લોકો ગાય પાડે છે, તો એ વાત પણ સાચી છે કે આપણે ઘણા ગાય ભેંસને પાડે છે તો ગાય આપણને દૂધ આપે છે. પછી એના છાણનું ખાતર બને છે, એ આપણે કહીએ કે કુદરતી ખાતર, કૃત્રિમ નહીં, કુદરતી ખાતર છે ને. આપણે જોવો એના છાણ હોય ને, એને સૂકવીને આપણે ક્યારામાં નાખીએ કે જેથી કરીને આપણા ફૂલ છોડ સરસ મજાના ખીલે, તો એ ખાતર પણ ગાય નાખ્યું, ગાય આપે છે. પછી વાછરડું આપે છે, બચ્ચાને જન્મ આપે તો એ બચ્ચા મોટા થઈને આપણને ઉપયોગી થાય છે. પ્રાણીઓ એક યા બીજી રીતે ગમે તે રીતે આપણને ઉપયોગી થાય છે, તો આપણે તેનો ઉપકાર માનવો જોઈએ. પછી છેલ્લો મુદ્દો છે, જો હમણાં જ આપણે સંક્રાંત જેવો તહેવાર ગયો તો બધા લોકો ઘણી વાર આપણે છાપામાં સમાચારમાં વાંચીએ છીએ કે પતંગની દોરીના કારણે આ ઘટના બની, આ ઈજા થઈ, આ આવી ઘટના થઈ. તો આપણે શું કરવું જોઈએ? ઉત્તરાયણના દિવસે
ના પક્ષી દવાખાને લઈ જવા જોઈએ જો પક્ષી ઘાયલ થઈ દોરીથી નીચે પડે તો આપણે લઈ જઈ શકીએ તો પછી પક્ષીઓ માટે વાસણમાં પાણી ભરવું જોઈએ કે પીવડાવવા માટે તો પછી બીજું કે એને ખાવા માટે ચબુતરામાં ચણ નાખી જોઈએ તો તમને કઈ ચબુતરો એટલે શું ચબુતરામાં એટલે શું તો જો ઘણીવાર છે ને એક થાંભલા ઉપર ઉપર ચણ નાખવાનું બનાવ્યું હોય છે કે જેથી કરીને પક્ષીઓ બીવે નહીં ગામડાઓમાં નાના નાના ગામડા હોય ને ત્યાં ચબુતરો હોય તો ગામના લોકો છે ને ચણ ત્યાં નાખવા છે જેથી કરીને પક્ષીઓ ત્યાં બેસીને દાણા ચણી શકે અને પાણી વાસણમાં ભરી રાખે છે આપણે જો ઘણીવાર કુંડું હોય નાનું એવું ખોડ્યું તો એમાં આપણે પાણી ભરીને પારી ઉપર રાખીએ છીએ ને જેથી કરીને પંખીઓ પાણી પીવે અને ઉનાળામાં તો ખાસ પાણી ભરી રાખવું જોઈએ કે પક્ષીઓ પાણી જોવે અને પી શકે તો આ પાઠની અંદર આપણે આ જ શીખવાનું છે જો આપણે મહેનત કરીએ ને તો આપણને સહેલું લાગે તો આપણે આ મહત્વના મુદ્દા છે ને યાદ રાખવાના કે પાઠ આખો આની અનુરૂપ જ હોય બરાબર ને તો આમાંથી આપણને કેટલા બધા પ્રશ્ન જવાબ આવડી જાય જોજો પ્રાણીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે એ જવાબ આવડી જાય પછી કોણ કઈ વસ્તુ આપણને આપે એ જવાબ આપણને આવડી જાય આપણે એના માટે શું કરવું જોઈએ એ પ્રશ્નનો જવાબ પણ આવડી જોઈએ તો આવી રીતે આ સમજૂતી છે એ ખાસ ધ્યાન રાખવાની હોય છે ચાલો પાઠની શરૂઆત કરીએ પાઠ 19 આપણા સાથી છતના પોખરામાંથી ટક અવાજ આવ્યો બધાએ અવાજ સાંભળ્યો કલ્યાણીએ બૂમ પાડી જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ પીટરે તરત ઉભા થઈ પંખીને પકડી લીધું પંખી બિચારું પીડાતું હતું પંખો ચાલુ હતો અને ઓચિંતું પંખી છે ક્લાસમાં આવે છે તો ભટકાય છે એટલે ટક અવાજ આવે છે અને પંખી તરત નીચે પડે છે તરત એને પીટર હાથમાં લઈ લે છે નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લઈ આવ્યા પીટરે ખૂબ જ પ્રેમથી પંખી ઉપર હાથ ફેરવ્યો એટલે પીટર છે ખૂબ કેવો છે લાગણીશીલ છે દયાવાન છે તેઓએ પંખીની ચાર ચાવર વાટકો રાખ્યો કે તું પાણી પી લે તો પંખીએ જો થોડું પાણી પીધું તે પાંખો હલાવવા માંડ્યું કારણ અને નવજોત તે બધાને પાછું ખસી જવાનું કે બધાએ દૂર ખસી જાઓ જેથી કરીને પંખી ઉડી શકે પછી પંખીએ ઉડવાની મથામણ કરતું હતું થોડી જ વારમાં પંખી ઉડી ગયું શું કામ ઉડી ગયું કે પંખીને થોડું જ વાગ્યું હતું જો તે પંખામાં આવી ગયું હોત તો તેની પાંખ કપાઈ જવાનો ડર રહે પણ પંખીને જરાક વાગ્યું હતું તો પંખી થોડીક વાર માટે પડી ગયું અને પછી પાણી પીધું અને ઉડી ગયું ચાલો આ થયું પેજ નંબર 128 હવે જુઓ જે પેજ નંબર 129 અને આવળી રખતા જજો હો જેથી કરીને તમને શબ્દો વાંચવામાં ફકરો વાંચવામાં ભૂલ પડે નહીં અને તમે વાંચતા શીખી જાઓ બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું જો પાછું બીજે દિવસે પણ આવું બન્યું બધાને જાણવું હતું કે આ ઈજા થયેલી એ જ પંખી છે કે બીજું તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો કે કાંઈ જેવું થાય નહીં પંખીને જોવા તેઓ તાળીઓ પાડવા માંડ્યા બધા રાજી થઈ ગયા કે હા પંખીને કાંઈ થયું નથી હવે જો યાદ રાખવાનું છે અને વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે તો ચાલો આપણે આટલો ફકરો વાંચ્યો તેમાં લાઈનમાં કયું આવશે તો જુઓ જે પંખી ઉડી ગયું તો એ પહેલું વાક્ય આવે નહીં તો જો એમાં પાંચમો ક્રમ આપ્યો છે તો હવે આપણે કેટલા કરવાના છે એક ત્રીજા તો જુઓ પંખીને પંખાથી ઈજા થઈ હતી પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો બાળકોએ પંખીને વર્ગખંડમાં પડતું જોયું નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા તો આમાં પહેલું વાક્ય ચારમાંથી કયું આવશે તો કે છે કે ચોથું બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું તો એમાં એકડો કરો ચાલો સામે ખાનું છે ને એમાં પછી બીજું વાક્ય છે એ બીજું જ છે પંખીને પંખાથી ઈજા થઈ હતી પાછળો છે ને એની નીચે બગડો કરો પછી છેલ્લું છે ને એ ત્રીજું થશે નવજોત અને વર્ગભજન વાટકીમાં પાણી લઈ આવ્યા અને પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો અને પંખી ઉડી ગયું તો ચાલો પહેલા પાંચમું જો બોલું છું લખી લેજો જેથી કરીને તમે વાંચી શકો પછી બીજું ચોથું પહેલું અને ત્રીજું ચાલો હવે જો એના પછી આ તો થઈ પંખીની વાત હવે જો બધા હવે આપણે જોઈએ કે લોકોએ પાળેલા પંખી ઓલા પ્રાણીઓ હોય એ કેવી રીતે તેમને સાચવે છે તો હવે છે શંકરની બિલાડી
શંકર ખૂબ જ ખુશ છે તેના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે જો બિલાડીના બચ્ચા તો કેવા સરસ સરસ હોય આપણે ઘણીવાર જોઈ છે ને આપણા પ્રિયમય આવ્યા જ હોય અથવા તો ક્યાંય આજુબાજુમાં બિલાડીના બચ્ચા હોય તો એ દોડ ઉછળ કૂદ તો કરતા જ હોય છે શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો જો શંકર છે જ્યારે નવરો થાય ત્યારે બિલાડીના બચ્ચા પાસે વહી જતો એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો તે વાડા તરફ જોયું તેણે જોયું તો બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાડતી એક બચ્ચું ખોવાયું હતું જો બિલાડીને પોતાનું બચ્ચું એકાદ ખોવાય છે તો એને શું થાય રડવું આવે કે હાય મારું બચ્ચું ક્યાં ગયું હશે તો શંકર વાડાને બહાર ગયો અને એને તપાસ કરવા માટે ક્યાંય છે તો નહીં ને તેની બેન માલિની એક બચ્ચાને રમાડતી જો એની બેન હતી ને એને બચ્ચું લઈ લીધું અને એને રમાડતી એટલે બિલાડી રડતી હતી શંકરે માલિનીને વાડામાં બોલાવી માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે જ રડતી હતી તો એને પછી બચ્ચું ક્યાં મૂકી દીધું હોય હાલો વિચારીને કહો છે બિલાડીનો અવાજ કેવો હોય છે અરે બધાને આવડતું હોય ને નાના નાના બાળકો હોય એને પૂછીએ પેલા બીજા વાળા તો એ નહીં આવડે બિલાડીનો અવાજ કેવો હોય તો જવાબમાં તમારે શું લખવાનું છે બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ હોય છે પછી તમને કયા પ્રાણી ગમે છે કેમ જો આપણે કીધું કે ઘણા લોકો કૂતરો પાડે છે શું કામ તો કે ઘરની ચોકી કરે ગાય પાડે તો શું કામ તો કે દૂધ ખાતર ને બચ્ચાને જન્મ આપે બાછડું આપણને આપે છે એટલે તો આવી રીતે તમારે પણ લખવાનું છે કે તમને કયું પ્રાણી ગમે અને શું કામ ગમે છે એ જવાબ તમારે તમારી જાતે લખવાનો છે એક પેજ નંબર 130 જુઓ જી ગંગાની ગાય મનુએ મીનુને ગાય છે જો મીનુએ ગાય પાડી છે ગાયનું નામ છે ગંગા મીનુ ગંગાની ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે એને ઘાસ ખવડાવવા માટે ઘરે પણ નાખવું પડે અને થોડી વાર એને છૂટી પણ મૂકવી પડે અને ચરવા લઈ જવી પડે એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું તેના પગને ઈજા થઈ પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું વિચારો ને કહો મીનુના કુટુંબના લોકો શું કરશે તો સાંભળો જો તો મીનાના કુટુંબના લોકોએ શું કરવું જોઈએ તો કે પશુ ડોક્ટરને બોલાવવા જોઈએ અને એના પગમાંથી લોહી નીકળતું બંધ થાય તેવો ઉપચાર કરવો જોઈએ જેથી કરીને ગાયનો પગ ઝડપથી સાજો થઈ જાય હવે જુઓ એના પછીનું છે ચંદુ ધોબી તેના ગધેડાને ખૂબ ધ્યાન રાખે છે ગધેડો પણ તેના ઘણા કામ કરે છે ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લોકો જો ચંદુ છે તો તે પોતાના ગધેડાને પ્રાણીઓને કેવા રાખે છે ચોખ્ખા તો પહેલા વાક્યમાં લખો કે તેના પ્રાણીને નવડાવે છે પછી બીજું તેને ખાવા માટે ઘાસ આપે છે પછી ત્રીજું તેને પીવા માટે પાણી આપે છે અને જો તેને ફૂલના હારથી ખૂબ જ સરસ શણગારે છે તો આ ચારે વાક્ય આપણે આપણી જાતે લખવાના છે બોલતું જવાનું અને લખતું જવાનું શું લખવાનું તે પોતાના ગધેડાને પાણીથી નવડાવે છે એમ પહેલું વાક્ય લખવાનું બોલતું જવાનું બોલતા જશો લખતા જશો મોટેથી તો સરસ આવડી જશે હવે પેજ નંબર 131 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી તમે આનો પાઠ આખો વાંચી જાઓ જેટલું કરાય એટલું રીડિંગ કરો અને 131મો પેજ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ